भाजपनी प्रजा विरोधी भ्रष्ट अने अणघट शासन देशनु अर्थतंत्र खाड़ी गयु छे। करोड़ो लोको बेकारीना खप्परमां होमाईने फुगावो अने भाव वधारा हेठळनी पीसाई रह्या छे। सामान्य प्रजाजनो बेछेड़ा भेगा करवा वलखा मारी रह्या छे। तो ज्यारे वर्तमाननी वात करीए तो पेट्रोल डीजलना भाव रूपया 100 आबे गया छे। मे 2014 थी अत्यार सुधीमां भाजप सरकारे पेट्रोल परती एक्साइज ड्यूटीमां 250% तौतिक वधारो कर्यो छे। पेट्रोल डीजल पर खंडणी रूपे वेरा सामे उद्योगपतिओए खेरात रूपे कोर्पोरेशन वेरा 30% घटाडीने 22% करवामां आव्यो छे। परिणामे सरकारनी महेसूली आवकमां रूपिया 1.45 लाख करोड़नो घटाडो थयो छे। अत्यंत विस्मयकारी अने आघातजनक हकीकत ए छे के જ્યારે पेट्रोल डीजलना आंतरराष्ट्रीय भाव તેની निम्नतम सपाटीए छे ત્યારે ભારતમાં पेट्रोल डीजलना ભાવોમાં વધારો કરવામાં આવ્યો છે। पेट्रोल डीजलना ભાવોમાં આ ભારે વધારાને પરિણામે ટ્રાન્સપોર્ટ અને ખેત પેદાશોના ભાવ વધારાને પગલે ફુગાવાજન્ય પરિસ્થિતિ સર્જાતા જીવન જરૂરી આવશ્યક તમામ ચીજવસ્તુના ભાવમાં વધારો સર્જાતા સામાન્ય પ્રજાજનો બેહાલ બન્યા છે। ભારતમાં 20 કરોડ લોકોને પૂરતું અન્ન મળતું નથી। વિશ્વમાં ચોથા ભાગના ભૂખમરા પીડિત લોકો ભારતમાં છે। ફુગાવો 2 અંકને પાર કરી રહ્યો છે। ઘરેલું માસિક ખર્ચમાં ઘરખમ વધારો થયો છે। આ બાબતે કેન્દ્ર તથા ગુજરાતી ભાજપ સરકાર તમામ મોરચે નિષ્ફળ નીવડે છે। તો ભાજપ સરકારે 80 દિન કા સપના દેખાડી પ્રજાને પાયમાલ કરેલ છે, જેથી ભાજપના અધિકારીઓને નૈતિકતા ધોરણે રાજીનામું આપી દેવા, કચ્છના હિતમાં કામગીરી કરવા ભુજનગર સેવા સદન વિપક્ષી નેતા કાસમ મહમદ સમા દ્વારા આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે। આજે અમારા ગુજરાત પ્રદેશના સૂચના આજે ધારાસભ્યશ્રીને મોંઘવારી વિરુદ્ધનો આવેદનપત્ર અને મોંઘવારી જ્યારે માજા મૂકી છે ત્યારે આ ભાવ ઘટાડા માટે, અને જો આ લોકોથી ભાવ ઘટાડો કે આવું કાંઈ ન થઈ શકતું હોય તો એ લોકો પોતાની જવાબદારી સમજીને ખરેખર રાજીનામું આપી દેવું જોઈએ, એના માટેની અમારી રજૂઆત હતી। આજે તેલ 2200 રૂપિયા છે, 2014માં કોંગ્રેસની સરકારમાં જ્યારે 1300 રૂપિયા હતું તે જાત કરાવવા પૂરતો આ લોકોને અમે આવ્યા છીએ કે તમે જે કહેતા હતા કે આછે દિન આવેંગે, હવે તમે એમ કરો કે અમને આ તમારા આછે દિન નથી જોતા, અમારા બુરા દિન હતા એ પાછા આપી દો અને નૈતિકતા ધોરણે તમે તમારી જવાબદારી સમજી અને રાજીનામું આપી દો।